આગળ વધીએ. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આવતીકાલે રજૂ થશે ગુજરાતનું બજેટ. લોકોની આશા અપેક્ષા બજેટમાં પૂર્ણ થશે તેવું ભારતીય જનતા પાર્ટી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે બજેટ વધુ સારું અને લાંબા ગાળાનું રહેશે. કોંગ્રેસે પોતાની માનસિકતા બદલવાની જરૂર હોવાનું પણ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે. આ તરફ કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે 156 સીટવાળી સરકારનું બજેટ સારું હોય તેવી અપેક્ષા છે. બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિત લોકોના પ્રશ્નો ઉઠાવીશું. નકલીકાંડ, દારૂ, ડ્રગ્સ સહિતના મુદ્દા પણ ઉઠાવીશું તેવું કોંગ્રેસે કહ્યું છે. આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે યુવાનો, ખેડૂતોનો અવાજ અમે બનીશું. બજેટમાં ફાળવેલા રૂપિયા પડ્યા રહે તેનું ધ્યાન પણ અમે દોરીશું. ખૂબ આશા અપેક્ષા, જનતાની પણ આશા અને અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. જે પ્રકારે ગયા વખતે પણ ઐતિહાસિક બજેટ રાજ્યની માનની ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રીની સરકારે રજૂ કર્યું હતું અને જે પ્રકારના પરિણામો રાજ્ય અને કેન્દ્રની બંને સરકારના બજેટને આધારે, આયોજનના આધારે જે પ્રકારના પરિણામો જનતાને મળી રહ્યા છે, હું એમ માનું છું કે જનતાને સંતોષ છે. અને આનાથી પણ વધારે આગળ જનતાની જે અપેક્ષાઓ છે, હું બહુ સ્પષ્ટપણે માનું છું કે માનની મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ, માનની નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રીના નું માર્ગદર્શન આ નવું બજેટ છે એ વધારે સારું, ખૂબ લાંબા સમયના આયોજન સાથેનું હશે એવી મને સંપૂર્ણ અપેક્ષા છે.